વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં આઇસોલેશન સેન્ટર્સ વધી રહ્યા છે ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરમાં અનોખી અને વિશેષ સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે સાથે જ જૈન સાધુ અને સાધ્વી જીઓ માટે પણ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત વિશેષ આઇસોલેશન સેન્ટર ઉભું કરી તેમને સારવાર અપાઈ રહી છે અહીં દર્દીઓ માટે ખાસ એમડી એમબીબીએસ ડોક્ટર્સની ટીમ સતત તૈનાત રહે છે દર્દીઓને રોજ મનોરંજન કરાવાય છે યોગા અને કસરત કરાવવામાં આવે છે તો મોટી એલઈડી સ્ક્રીન ઉપર લાફિંગ શો બતાવાય છે અને સવાર સાંજ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તમામ સંપૂર્ણ સેવા નિસ્વાર્થ નિઃશુલ્ક અને નિર્દોષ ભાવથી કરવામાં આવે છે જેથી દર્દીઓને હોસ્પિટલનો નહીં પરંતુ પારિવારિક માહોલ મળી રહે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં આ આઇસોલેશન સેન્ટરમાંથી 250થી વધુ સામાન્યથી લઈને ગંભીર દર્દીઓને સાજા કરીને ઘરે મોકલવામાં આવ્યા છે એક હોસ્પિટલમાં જે સુવિધા હોય તેવા પ્રકારની સુવિધા સાથેનું એક આઇસોલેશન સેન્ટરની શરૂઆત અમે સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરના માધ્યમથી અડાજણ દિવાલીબાગ કોમ્યુનિટી હોલ ખાતે શરૂઆત કરી છે આપ જાણો છો કે અહીંયા આગળ અત્યારે અમે એમડી ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટર ડીએચએમએસ બીએચએમએસ ડૉક્ટરો અને ટ્રેઇન નર્સિંગ સ્ટાફ સાથે અત્યારે આઇસોલેશન સેન્ટર ચલાવી રહ્યા છે આ આઇસોલેશન સેન્ટરમાં ત્રણે ત્રણ પ્રકારની એટલે કે હોમિયોપેથિક હોય આયુર્વેદિક હોય કે એલોપેથિક આ તમામ પ્રકારની દવાઓ અત્યારે અમે અહીંયા આપી રહ્યા છીએ અહીંયા આગળ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઓક્સિજનવાળા બેડ પણ મૂકવામાં આવ્યા છે અનેકવિધ દર્દીઓને અત્યારે ઓક્સિજન આપી રહ્યા છીએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરિયાત જણાય તો અમે અહીંયા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપીને તેઓને સારા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે આજે આના માટે એક ગૌરવ લેવા જેવી વાત છે જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે અમે બધા મૂંઝાણ હતા અને વાતો બહારથી સાંભળતા હતા કે જ્યારે આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે જો કોરોના સાધુ સંતોને આવી ગયો તો નહીં મોપતીના ઠેકાણા રહે ન રજોરણના ઠેકાણા રહે ન આપણો સાધુ સંતોનો એક નીતિ કે આચાર પાડી ન શકાય એના બદલે જે અમે આ સંપ્રતિ આઇસોલેશનમાં આવ્યા છીએ જે આપણા નીરવભાઈ સેવાભાવી જે હું તો કહું એ મારા માટે ભાઈથી પણ વિશેષ એ નીરવભાઈ હસ્તક જે અહીંયા ખુલ્યું છે સેન્ટર એ ધન્યવાદને પાત્ર છે